દિલ્હીમાં કૃષિ કાયદાને લઈને 82 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ કૃષિ કાયદા શું છે, આ કાયદામાં કેવી જોગવાઈ છે અને જો કાયદા અમલમાં આવે તો ખેડૂતોને શું અસર થાય તેને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મોટી પાનેલીમાં ગુજરાત કિસાન સભા દ્વારા એક ખેડૂત પરિસંવાદ યોજાયો હતો, જેમાં ઉપલેટા અને આસપાસના ખેડૂતોએ ભાગ લીધો હતો. આ પરિસંવાદમાં ખેડૂતોને કેન્દ્ર સરકારના જે 3 કૃષિ કાયદા અમલવારી કરવાની છે તે અંગે ખેડૂતોને કાયદા અંગે વિસ્તારથી સમજ આપવામાં આવી હતી, સાથે જ ગુજરાતમાં ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરનાર દ્વારા સરકારમાં આવી રહ્યો છે. કિસાન સભા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પરિસંવાદમાં ગુજરાતના કિસાનો અને ખેડૂતો ચાલી રહેલા આંદોલનમાં જોડાય અને તેઓનો અવાજ બુલંદ થાય તે માટે પણ પ્રયત્ન કરવામાં આવેલ હતો. આ પરિસંવાદનો કાર્યક્રમ મોટી પાનેલીના સહકારી મંડળના ગોડાઉનમાં મેદાન ખાતે યોજાયો હતો, જેમાં ઉપલેટા ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, દિનેશભાઈ કંટારિયા, જામજોધપુર ખેડૂત આગેવાન હિતેનભાઈ ખાંટ, પાનેલી ગામના સરપંચ મનુભાઈ ભાલોડિયા સહિતનાઓ પોતાના પ્રાસંગિક વ્યક્ત આપ્યા હતા, તેમજ ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી તથા મોટી પાનેલીના જતીનભાઈ ભાલોડિયા સહિતના લડાયક આગેવાનો પણ ખેડૂતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સરફરાઝ કોડી, ઉપલેટા. નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું, ગુજરાત સંઘર્ષ સમિતિના સહકન્વીનર છું. દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન જે ચાલે છે કૃષિ વિરુદ્ધના 3 કાયદાનું, આ કાયદાથી આવનારા સમયને ખેડૂતોને શું નુકસાની થવાની છે, ખેડૂતોના ભવિષ્યને શું અસર કરવાની છે, એ ખેડૂતોને કાયદા શું છે એને સમજાવવા માટેનો પરિસંવાદ આજે પાનેલી મુકામે અમે રાખ્યો છે અને ખેડૂતોને આ કાયદા વિશેની સમજદારી આપી અને જાગૃત કરી અને ગુજરાતના ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાય એવો અમારો પ્રયત્ન છે. ગુજરાતના ખેડૂતોને આ કાયદાઓ ક્યાં અસર કરતા એ બાબતો બહુ મહત્ત્વની છે અને ગુજરાતના ખેડૂતોને જે રીતે આંદોલનમાં જોડાવા માટેના પ્રયત્નો કરીએ છીએ અને ખાસ કરીને સરકાર જે રીતે આંદોલનને સફળ ન થવા દેવા પાછળ ગુજરાતમાં જે અઘોષિત કટોકટી કહેવાય એવા પ્રકારનું જે એક ભયનું વાતાવરણ ઊભું કર્યું છે તેમાં ખેડૂતો જાગૃત થાય, સવાલોને સમજે અને ખેડૂતો જોડાય અને ખેડૂતો આ આંદોલનને મજબૂત કરે એવી આશા સાથે અમે ગુજરાતના જુદા જુદા તાલુકાઓમાં આ પરિસંવાદો કરી અને ખેડૂતોને સમજદારી આપીએ છીએ.